વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. આજે આપણે જોઈશું ધોરણ 6 નો યુનિટ 8 જન્મદિનો સવહ, એટલે કે જન્મદિવસની ઉજવણી. ચાલો જોઈએ. આપણે ધારાયાહ જન્મદિનમ અસ્તિ. ધારાયાહ એટલે ધારાનો, જન્મદિનમ એટલે જન્મદિવસ, અસ્તિ એટલે છે, ધારાનો જન્મદિવસ છે. શા નૂતન વસ્ત્રમ ધારયતી. શા એટલે તે. નૂતન વસ્ત્રમ એટલે નવા વસ્ત્રો, એટલે નવા કપડાં. ધારયતી એટલે ધારણ કરે છે, એટલે કે પહેરે છે, તે નવા કપડાં પહેરે છે. માતા ધારાએ મિષ્ટાનમ દદાતી. માતા એટલે એના જે માતા છે, મમ્મી છે, તે ધારાએ ધારાને મિષ્ટાનમ, મિષ્ટાનમ એટલે કે મીઠાઈ, દદાતી એટલે આપે છે, એના જે માતા છે એને મીઠાઈ આપે છે. શા મિષ્ટાનમ વિદ્યાલયે આનયતી. શા એટલે તે, મિષ્ટાનમ એટલે મીઠાઈ, વિદ્યાલય એટલે શાળામાં, આનયતી એટલે લાવે છે, તે મીઠાઈ તે શાળામાં લાવે છે. સુજલા ભગિની ધારાયાહ શિક્ષિકા અસ્તિ. સુજલા ભગિની એટલે સુજલા બહેન, ધારાયાહ એટલે ધારાના, શિક્ષિકા એટલે શિક્ષિકા, અસ્તિ એટલે છે. શા ધારામ પૂછતી અદ કિમ વિશેષઃ. શા એટલે તે, ધારામ પૂછતી એટલે પૂછે છે, તે ધારાને પૂછે છે. અદ એટલે આજે, કિમ એટલે શું, વિશેષ એટલે વિશેષતા, આજે શું વિશેષતા છે, તે ધારાને પૂછે છે કે આજે શું વિશેષતા છે. ધારા વધતી, ધારા કહે છે, ધારા વધતી એટલે કહે છે. અદ મમ જન્મદિનમ અસ્તિ. અદ એટલે આજે, મમ એટલે મારો, જન્મદિનમ એટલે જન્મદિવસ, અસ્તિ એટલે છે, ધારા કહે છે આજે મારો જન્મદિવસ છે. સુજલા ધારામ અભિનંદનમ દદાતી. સુજલા જે સુજલા બેન છે એ ધારામ એટલે ધારાને, સુજલા જે છે એ ધારાને અભિનંદનમ એટલે અભિનંદન, દદાતી એટલે આપે છે, સુજલા ધારાને અભિનંદન આપે છે. ધારા વિના ભગિની કુત્ર અસ્તિ. ધારા કહે છે વિના ભગિની એટલે વિના બેન, કુત્ર એટલે ક્યાં, અસ્તિ એટલે છે, વિના બેન ક્યાં છે. સુજલા, સુજલા શા કાર્યાલય અસ્તિ. સુજલા કહે છે તે કાર્યાલય એટલે ઓફિસમાં અથવા કાર્યાલયમાં, અસ્તિ એટલે છે, તે કાર્યાલયમાં છે. ધારા વિના સમીપમ ગચ્છતી. ધારા વિના સમીપમ એટલે વિના, વિના અને સમીપમ એટલે પાસે, ગચ્છતી એટલે જાય છે, ધારા વિના પાસે જાય છે. શા વધતી, તે વધતી એટલે બોલે છે અથવા કહે છે. મહોદયે કૃપયા પ્રાર્થના સભમ આગચ્છતુ. મહોદયે એટલે કે બહેનજી, કૃપયા કૃપા કરીને, પ્રાર્થના સભામ એટલે પ્રાર્થના સભામાં, આગચ્છતુ એટલે આવો, તે કહે છે કે બહેનજી પ્રાર્થના સભામાં આવો. વિના વદતી, વિના કહે છે આમ અહમ આગચ્છામિ. આમ એટલે હા, અહમ એટલે હું, આગચ્છામિ એટલે આવશું. વિના કહે છે હા હું આવું છું. ધારાયાહ સખી મમતા આમ્રપાલી વૃક્ષસ્ય પર્ણાની આનયતી. ધારાયાહ એટલે ધારાની, સખી એટલે બહેનપણી, મમતા આમ્રપાલી વૃક્ષસ્ય એટલે કે આમ્રપાલી વૃક્ષસ્ય એટલે કે જે આસુપાલવનું જે વૃક્ષ છે એના પર્ણાની એટલે પાન આનયતી લાવે છે. ધારાની જે બહેનપણી જે છે મમતા, એ આસુપાલવના જે પાન છે તે લાવે છે. શા તોરણ, તોરણમ ગ્રંથતી. શા એટલે તે, તોરણમ એટલે તોરણ, ગ્રંથતી એટલે બનાવે છે અથવા તો બાંધે છે, તે તોરણ બનાવે છે અથવા તો બાંધે છે. વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરુતી. વૈશાલી જે છે પ્રાર્થના ખંડે એટલે પ્રાર્થના ખંડમાં, સુશોભનમ એટલે સુશોભન, કરુતી એટલે કરે છે, એટલે વૈશાલી પ્રાર્થના ખંડને સુશોભિત કરે છે. ધારા સરસ્વતી માતુઃ ચિત્ર સમીપમ ગચ્છતી. ધારા સરસ્વતી માતુ એટલે સરસ્વતી માતાના ચિત્ર સમીપમ, એનું જે ચિત્ર જે છે એની સમીપમ એટલે પાસે, ગચ્છતી એટલે જાય છે.
ધારા જે છે એ સરસ્વતી માતાનું જે ચિત્ર છે એની પાસે જાય છે. અધ ધારા એકાદશમે વર્ષે પ્રવિશતી, અધ એટલે આજે, ધારા એકાદશમે એટલે અગિયારમાં વર્ષે એટલે વર્ષમાં પ્રવિશતી પ્રવેશ કરે છે, એટલે આજે ધારા અગિયારમાં વર્ષમાં પ્રવેશ કરે છે. એટલે અગિયાર શા તત્ર એકાદશ દીપાન પ્રજ્વાલયતી, અત તેથી શા એટલે તે, તત્ર એટલે ત્યાં, એકાદશ દીપાન એટલે અગિયાર દીવડા પ્રજ્વાલયતી એટલે પ્રગટાવે છે, તેથી તે અગિયાર વર્ષની થઈ તેથી તે અગિયાર દીપક અથવા દીવડા પ્રગટાવે છે. સરસ્વતી માતુઃ વંદનામ કરુતી, સરસ્વતી માતુઃ એટલે સરસ્વતી માતાની, વંદનામ એટલે વંદના, કરુતી એટલે કરે છે, સરસ્વતી માતાની વંદના કરે છે. અનંતરમ યજ્ઞ અપિભવતી, અનંતર એટલે પછી, યજ્ઞ એટલે યજ્ઞ, અપિ એટલે પણ, ભવતી એટલે થાય છે, પછી યજ્ઞ પણ થાય છે. ધારા અક્ષય પાત્રે મુષ્ટિધાન્યમ સ્થાપયતી, ધારા જે છે, ધારા અક્ષય પાત્રે, જે અક્ષય પાત્ર છે તેના પર મુષ્ટિધાન્યમ એટલે મુઠ્ઠીભર ધાન્ય સ્થાપયતી, સ્થાપે એટલે મૂકે છે અથવા તો રાખે છે, ધારા અક્ષય પાત્રમાં મુઠ્ઠીભર ધાન્ય રાખે છે અથવા તો મૂકે છે. અનંતરમ શા શુભ સંકલ્પમ કરોતી, અનંતરમ એટલે પછી, શા એટલે તે, શુભ સંકલ્પ એટલે શુભ સંકલ્પ કરોતી એટલે કરે છે, પછી તે શુભ સંકલ્પન કરે છે. આચાર્ય જન્મદિનસ્ય શુભાશિષ દદાતી, આચાર્ય એટલે જે આચાર્ય છે તે જન્મદિનસ્ય એટલે જન્મદિવસનો શુભાશિષ એટલે શુભ આશીર્વાદ દદાતી એટલે આપે છે, જે આચાર્ય છે એ જન્મદિવસના શુભાશિષ આપે છે. વિના ધારામ આશીર્વાદ વાદમ દદાતી, વિના જે છે એ ધારામ એટલે ધારાને આશીર્વાદમ એટલે આશીર્વાદ દદાતી એટલે આપે છે, વિના ધારાને આશીર્વાદ આપે છે. સુજલા અપી આશીર્વાદમ દદાતી, સુજલા જે છે, અપી એટલે પણ, આશીર્વાદમ એટલે આશીર્વાદ, દદાતી એટલે આપે છે, સુજલા પણ આશીર્વાદ આપે છે. અંતે ધારા સર્વેભ્ય મિષ્ઠાનમ વિતરતી, અંતે એટલે અંતે છેલ્લા, ધારા સર્વેભ્ય એટલે બધાને, મિષ્ઠાનમ એટલે મીઠાઈ, વિતરતી એટલે મીઠાઈનું વેચન કરે, વેચે છે, અંતે ધારા બધાને મીઠાઈ વેચે છે. ધારા અતિવ આનંદમ અનુભવતી, ધારા જે છે અતિવ એટલે ખૂબ જ, આનંદમ એટલે આનંદ, અનુભવતી એટલે અનુભવે છે, ધારા ખૂબ આનંદ અનુભવે છે. આચાર્ય શ્લોકમ ગાયતી, આચાર્ય જે છે એ શ્લોકમ એટલે શ્લોક, ગાયતી એટલે ગાય છે. સદા ભવતુ સુખિનઃ સદૈવ ચ નિરામયઃ વિદ્યાવંતી યશસ્વિનઃ ભવતુ ચિરંજીવ ચિરંજીવિનઃ, ભવતુ એટલે થાવ, સુખિનઃ એટલે સુખી, સદૈવ એટલે સદા, ચ એટલે અને, નિરામયા, નિરામયા એટલે નિરોગી, વિદ્યાવંતી, વિદ્યાવંતી એટલે વિદ્યા પ્રાપ્ત, વિદ્યાવાળા, યશસ્વીન એટલે યશ પ્રાપ્ત કરીને, ભવંતુ એટલે થાવ, ચિરંજીવી, ચિરંજીવી એટલે દીર્ઘ આયુષ્યવાળા. ઓકે, તો અહીંયા આગળ આ જે શ્લોક છે એ કે છે હંમેશા, સદા એટલે હંમેશા, સુખીને એટલે સુખી થાવ, ચ એટલે અને, સદૈવ એટલે હંમેશા, નિરામય એટલે નિરોગી બનો, એટલે હંમેશા સૌ સુખી થાવ અને હંમેશા સૌ નિરોગી બનો. વિદ્યાવંતી યશસ્વીન એટલે વિદ્યાવાળા બધા યશસ્વીન એટલે કે યશ અથવા તો સફળતા પામીને, ભવંતુ ચિરંજીવીન, ભવંતુ એટલે થાવ, ચિરંજીવી એટલે દીર્ઘ આયુવાળા થાવ. એટલે અહીંયા આ એવું કહેવા માંગે છે કે હંમેશા સૌ સુખી થાવ અને હંમેશા સૌ નિરોગી બનો, વિદ્યાવાળા બધા યશ અને સફળતા પામીને દીર્ઘાયુ થાવ. હવે એનું સ્વાધ્યાય જોયું. નીચેના શબ્દો મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો. જન્મદિનોત્સવ મિષ્ટાનમ અભિનંદનમ આમ્રપાલી વૃક્ષસ્ય એકાદશ દીપાન પ્રજ્વાલયતી, તો આ રીતના બોલીને અહીંયા લખવાનું છે. હવે એના પછી આપણે જોઈએ પ્રશ્ન બે છે. પ્રશ્નોના જવાબ એકમના આધારે લખો. તો અહીંયા આગળ તમને આપ્યું છે પેલું, કશ્યાહ જન્મદિનમ અસ્તિ, કશ્યા એટલે કોનો જન્મદિવસ છે, તો ધારાયાહ જન્મદિનમ અસ્તિ એટલે ધારાનો જન્મદિવસ છે. વૈશાલી કિમ કરોતી, વૈશાલી શું કરે છે, તો
વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતિ, તો વૈશાલી પ્રાર્થના ભવનમાં અથવા ખંડમાં સુશોભન કરે છે. ત્રીજું, ધારા જન્મદિનોત્સવે કશ્યાહ વંદના કરોતિ, ધારા જન્મ દિવસે કોની વંદના કરે છે? તો ધારા જન્મદિનોત્સવે સરસ્વતી માતુઃ વંદનામ કરોતિ, ધારા જન્મદિવસની ઉજવણીમાં સરસ્વતી માતાની વંદના કરે છે. ચોથું, ધારા કતિ દીપાનમ પ્રજ્વાલયતિ, ધારા કેટલા દીપ પ્રગટાવે છે? તો ધારા એકાદશ દીપાન પ્રજ્વાલયતિ, ધારા અગિયાર દીવા અથવા તો દીપ પ્રગટાવે છે. પાંચમું છે, ધારા અક્ષયપાત્રે કિમ સ્થાપયતિ, ધારા જે છે એ અક્ષયપાત્રમાં શું રાખે છે? તો ધારા અક્ષયપાત્રે મુષ્ટિ ધાન્યમ સ્થાપયતિ, ધારા અક્ષયપાત્રમાં મુઠ્ઠીભર ધાન્ય રાખે છે. ત્રીજી એક્ટિવિટી છે, પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને લખો. તો પહેલું છે ધારયતિ, ઉદાહરણ આપ્યું છે આપણને ધારયતિ, તો આ રીતના લખવાના છે. તો અહીં આપણે લખીશું પહેલું, દદાતિ આનયતિ પ્રવિશતિ સ્થાપયતિ અસ્તિ પૂછતિ ભવતિ અનુભવતિ વદતિ આગચ્છતુ વિતરતિ ભવંતુ. ઓકે, આ રીતના આપણે અહીંયા આગળ ક્રિયા આધારિત શબ્દો લખીશું. ત્યારબાદ ચોથું છે, ઉદાહરણ પ્રમાણે કૂતર વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. આપણે કૂતર એટલે ક્યાં, એના દ્વારા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે. મમ ગૃહમ શિવ મંદિરસ્ય સમીપે અસ્તિ, મારું ઘર શિવ મંદિરની પાસે છે. ભવતઃ ભવતયાઃ ગૃહમ કૂતર અસ્તિ, તમારું ઘર ક્યાં છે? અહીંયા આગળ લખ્યું છે કે મારું ઘર શિવ મંદિર પાસે છે, પછી તમને પ્રશ્ન કર્યો છે કે તમારું ઘર ક્યાં છે. ઓકે, એ રીતના આપણે અહીંયા પ્રશ્ન બનાવ્યો છે. તો અહીંયા આપણને આપ્યું છે, જુઓ પહેલું છે તસ્ય વાટિકા નદી તટે અસ્તિ, તસ્ય વાટિકા એટલે એની વાડી નદી કિનારે છે. અહીંયા આગળ આપણે પ્રશ્નાર્થ વાક્ય નહીં આવે, તો એનું પ્રશ્નાર્થ આપણે બનાવીશું. તસ્ય વાટિકા કુત્ર અસ્તિ, તેની વાડી ક્યાં છે? બીજું, રફિકઃ ગૃહમ ગચ્છતિ, રફિક ઘરે જાય છે. તો આપણે અહીંયા પ્રશ્ન બનાવીશું, રફિકઃ કુત્ર ગચ્છતિ, રફિક ક્યાં જાય છે? ત્રીજું, મીનાયાહ માતુલ ગૃહમ સિદ્ધપુર નગરે અસ્તિ, હા માતુલ ગૃહ એટલે એનું જે મામાનું ઘર છે એ સિદ્ધપુર નગરે છે. તો આપણે આ પ્રશ્ન બનાવીશું, મીનાયાહ માતુલ ગૃહમ કુત્ર અસ્તિ, મીનાનું જે મામાનું ઘર છે ક્યાં છે? ચોથું, હર્ષઃ ગૃહસ્ય સમીપે ક્રીડતિ, હર્ષ ઘરની પાસે અથવા નજીકમાં રમે છે. ત્રણ થશે, હર્ષઃ કુત્ર ક્રીડતિ, હર્ષ ક્યાં રમે છે? અને એના પછી પાંચમું છે, માલા શાલામ ગચ્છતિ, એટલે કે માળા શાળામાં જાય છે. તો માલા કુત્ર ગચ્છતિ, માલા ક્યાં જાય છે? ઓકે, આ રીતના આપણે અહીંયા આગળ કૂતરનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. હવે પાંચમી એક્ટિવિટી છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. વિના આશીર્વાદમ દદાતી, સુજલા અપી આશીર્વાદમ દદાતી, એટલે વિના આશીર્વાદ આપે છે. સુજલા અપી એટલે સુજલા પણ, અપી એટલે પણ, આશીર્વાદમ એટલે આશીર્વાદ, દદાતી એટલે આપે છે. તો અહીંયા અપીનો ઉપયોગ કરીને આપણે અહીંયા વાક્ય આ રીતના બનાવવાના છે. તો પહેલું છે, સુરેશ મંદિરમ ગચ્છતિ, એટલે સુરેશ મંદિરે જાય છે. તો એ રીતના આપણે બનાવીશું, જયેશ અપી મંદિરમ ગચ્છતિ, જયેશ પણ મંદિરે જાય છે. તો અહીંયા આગળ માત્ર શું કરવાનું છે, આ જે અપી છે એ અપી અહીંયા જોઈન્ટ કરવાનું છે, અને આ વાક્ય પાછળનું અહીંયા સુરેશ છે એની જગ્યાએ જયેશ લખવાનું, અને મન પછી લખવાનું જોડે અપી, પછી લખી નાખું મંદિરમ ગચ્છતિ, જયેશ અપી મંદિરમ ગચ્છતિ, જયેશ પણ મંદિરે જાય છે. બીજું, સુધા પુસ્તકમ પઠતિ, સુધા પુસ્તક વાંચે છે. તો અને આપણે અહીંયા લખીશું મનોરમા અપી, મનોરમા પછી લખીશું અપી, પુસ્તકમ પઠતિ એટલે મનોરમા પણ પુસ્તક વાંચે છે. ઓકે, તો આ રીતના આપણે અહીંયા વાક્ય બનાવીશું. ત્યારબાદ જોઈએ ત્રીજું છે, જાનની કાર્યાનમ ચાલયતી, જાનની જે છે એ કાર ચલાવે છે. તો જનકઃ અપી
कार्यानम चालयति, जनक पण कार चलवे छे। शिक्षक गीतम गायति, शिक्षक गीत गाय छे, तो अहीं छात्र अपि गीतम गायति, तो जो विद्यार्थी छे ए पण गीत गाय छे। तो आ रीतना आपणे अहीं आगळ उदाहरण मुजब वाक्य लखवाना